वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य વિદ્યાર્થી મિત્રો, હું મિનલ મેડમ પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 17 જીવન નિર્વાહ વિશે અભ્યાસ કરીશું. વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે. આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા કે અસમાનતા જોવા મળે છે. ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો તે એ છે કે ગામડાના લોકો ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરે છે. ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. મોટે ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે. ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે. પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યાઓ અંગે આપણે ચર્ચા કરીશું. આપણો દેશ ભારત અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે. આપણો દેશ ધર્મ, ભાષા, પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે. આપણા દેશમાં અનેક ધર્મના, જાતિના, અનેક ભાષા બોલતા લોકો વસે છે, છતાં પણ અનોખી ઓળખ ધરાવે છે. આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેર અને 27000 જેટલા નાના મોટા નગર છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેર અને 27000 જેટલા નાના મોટા નગર છે. આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે. કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યથી પણ લોકો આવે છે. આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના દરેક નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે. શહેરમાં રહેનારા લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે પણ જોડાયેલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, શહેરમાં રહેનારા લોકો વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા હોય છે અને તેઓ એક કરતાં વધારે વ્યવસાય સાથે પણ જોડાયેલા હોય છે. આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે. દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિને જીવન જીવવા માટે આવકની એટલે કે પૈસાની જરૂર પડે છે. ઘરમાં પણ નોકરી, ધંધો કે મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખેતરમાં કાર્ય કરતા શ્રમિકોનું ચિત્ર આપેલું છે, જે તમે જોઈ શકો છો. ગામડાનું જીવન.
બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા, અહીંથી થોડે દૂર એક ગામ, ગામનું નામ રાણપુર. અહીં મોટે ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા. અહીં કોઈ ખેતી કરે, વળી કોઈ પશુપાલન કરે, પોતાના ખેતરમાં કામ કરતાં કરતાં વધારાના સમયે કોઈ ઓજાર બનાવે કે કપડાં સીવાનું પણ કામ કરે. એક તો વળી ટ્રેક્ટર ચલાવે, જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય. ગામ નાનું પણ અહીં વાળ કાપવાવાળા કે દાઢી કરાવવાવાળા કરાવવા શહેરમાં ન જવું પડે. અહીં નાની મોટી કેટલીક દુકાનો, આ દુકાનોમાં ચંપલ મળે અને કપડાં પણ મળે. જરૂર પડે ત્યારે તાવ સર્દીની દવા ગામની દુકાનમાંથી મળી જાય. આ ગામ અને આસપાસના ગામમાં સૌ બટાટા અને બાજરીની જ ખેતી કરે. વિદ્યાર્થી મિત્રો, બનાસકાંઠા જિલ્લાનું એક શહેર છે જેનું નામ છે ડીસા. આ ડીસા શહેરની શહેરથી થોડે દૂર એક ગામ આવેલું છે, તેનું નામ છે રાણપુર. અહીં આ રાણપુર ગામમાં મોટે ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા છે. રાણપુર ગામના લોકો મોટે ભાગે ખેતીકામ સાથે જોડાયેલા છે. અહીં કોઈ ખેતી કરે છે, કોઈ પશુપાલન કરે છે, તો કોઈ પોતાના ખેતરમાં કામ કરતાં કરતાં જે વધારાનો સમય મળે તે સમયમાં ઓજાર બનાવે કે કપડાં સીવાનું કામ પણ કરે છે. એક તો વળી ટ્રેક્ટર ચલાવે, જે બોલાવે તેના ખેતરમાં ખેડ કરવા માટે પણ જાય છે. ગામ નાનું પણ અહીં વાળ કાપવાવાળા દાઢી કરાવવા શહેરમાં જવું પડતું નથી. અહીં નાની મોટી કેટલીક દુકાનો પણ આ ગામમાં આવેલી છે. આ દુકાનોમાં ચંપલ પણ મળે છે, કપડાં પણ મળે છે. જરૂર પડે ત્યારે તાવ સર્દીની દવા ગામની દુકાનમાંથી જ મળી જાય છે. આ ગામ અને ગામમાં સૌ બટાટા અને બાજરીની ખેતી કરે છે. ગામમાં દરજી મળે, સુથાર પણ મળે, હજામ અને લુહાર પણ આ ગામમાં જોવા મળે છે. આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલ છે. ગામમાં એક યુવાને થોડા સમય પહેલાં ચા નાસ્તા માટે એક દુકાન બનાવી છે. ગામમાં લોકો કરતાં અહીંથી પસાર થનાર વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે છે. કેટલાક ખેડૂતો અહીં બારે માસ શાકભાજીની ખેતી કરે છે. કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી બનાવે છે. ફળ, ફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, રાણપુર ગામ છે એમાં દરજી પણ મળે છે, સુથાર પણ મળે, હજામ એટલે કે વાળ કાપવા માટે હજામ પણ મળે છે અને લુહાર પણ આ ગામમાં જોવા મળે છે. આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલ છે. ગામમાં એક યુવાને થોડા સમય પહેલાં ચા નાસ્તા માટે એક દુકાન બનાવી છે. આ દુકાનમાં ગામના લોકો કરતાં ગામમાંથી પસાર થનારા લોકો અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે છે. કેટલાક ખેડૂતો બારેમાસ શાકભાજીની ખેતી પણ કરે છે. કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી પણ બનાવે છે. ફળ, ફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ રાણપુર ગામમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ગ્રામીણ જીવનનું ચિત્ર આપેલું છે જે તમે જોઈ શકો છો. ગામડામાં શ્રમ કાર્ય અને જીવન. એમને સૌ મધુભા કહે, માલપુર ગામમાં તે રહે. આ જ ગામમાં તેમના લગ્ન થયા. વિદ્યાર્થી મિત્રો, માલપુર ગામમાં મધુભા રહેતા હતા. તેમના લગ્ન આ માલપુર ગામમાં જ થયા હતા. ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એમના પતિ જોડે મજૂરી કરે. આખો દિવસ મજૂરી કરે. સવારે 8 વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી બંને મજૂરીએ જાય. તેમને 2 દીકરીઓ છે. વિદ્યાર્થી મિત્રો, મધુભાઈએ આખો દિવસ મજૂરી કરે છે. સવારે 8 વાગે ઘરનું નાનું મોટું કામ પતાવીને બંને પતિ પત્ની મજૂરીએ જાય છે અને તેમને 2 દીકરીઓ છે જે ગામની સરકારી શાળામાં ભણે છે. મોટા ખેડૂતનું નામ મોગજીભાઈ. તેમને 20 એકર જમીનનું ખેતર. વિદ્યાર્થી મિત્રો, મોટા ખેડૂતનું નામ શું છે? મૂકજીભાઈ. તેમને 20 એકર જમીનનું ખેતર છે. મધુભાઈ કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે છે. સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે. ખેતરમાં તે વાવેતર કરે,
નિંદામણ કરે અને બીજું કામ પણ કરે। વિદ્યાર્થી મિત્રો, મધુબાર એ સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ખેતરમાં મજૂરી કરે છે। ખેતરમાં તે વાવેતર પણ કરે છે, નિંદામણ કરે અને બીજું કામ પણ કરે છે। આખો દિવસ મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન મળે। વિદ્યાર્થી મિત્રો, મધુબા આખો દિવસ મજૂરી કરે ત્યારે તેમને સાંજે વેતન એટલે કે પૈસા મળે છે। રોજ કાંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે, દરરોજ કાંઈ એમને ખેતરનું કે મજૂરીનું કામ મળતું નથી। એક વખત એમને દિવસો સુધી કામ મળ્યું ન હતું, તેથી લવજીભાઈ પાસેથી એમણે પૈસા ઉછીના લીધા હતા। નાની દીકરી બીમાર પડી હોય તેમને પૈસાની ખાસ જરૂર હતી। વિદ્યાર્થી મિત્રો, મધુબાની નાની દીકરી બીમાર પડી હોવાથી તેમને પૈસાની જરૂર હતી, તેથી તેમણે લવજીભાઈ પાસેથી પૈસા ઉછીના લીધા। આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા, પણ એ સમય કામ મળતું ન હતું। આ કારણે લવજીભાઈને પૈસા આપવા માટે એમણે પગમાં પહેરવાના ઝાંઝર વેચી દીધા। લવજીભાઈને પૈસા આપવા માટે મધુભાઈએ શું કર્યું કે પગમાં પહેરવાના ઝાંઝર વેચી દીધા। આવું કેટલી વખત બનતું? ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરતા। વિદ્યાર્થી મિત્રો, તેમને ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી પણ કરતા હતા। હવે એમની ઉંમર થઈ ગઈ હોય તેમનાથી વધારે મજૂરી થતી ન હતી, તે ખૂબ થાકી જાય છે, તેથી મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરે છે। મધુબાની ઉંમર થઈ ગઈ હોવાથી તેમનાથી વધારે મજૂરી પણ થતી નથી, તેથી તેમને તેમના પતિ પણ ઘરકામમાં મદદ કરે છે। તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે, ભોજન તૈયાર કરે અને જમે છે। આ ગામમાં બીજા પણ કેટલાક લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી, કેટલાક જોડે થોડીક જ જમીન છે। જેની પાસે જમીન ઓછી છે તે વરસાદને આધારે જ ખેતી કરે છે। આ કારણે વરસાદ ન હોય ત્યારે તેઓ કેટલાક લોકો આ ગામ છોડી મજૂરી કરવા બીજે જતા રહે છે। વિદ્યાર્થી મિત્રો, આ ગામમાં બીજા પણ કેટલાક લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી, તેઓ પણ કેટલાક જોડે જમીન હોય તો કેટલાકની જોડે જ જમીન હોય અને તે પણ ઓછી હોવાથી તેઓ આવી ઓછી જમીન હોય તો વરસાદને આધારે જ તેઓ ખેતી કરે છે। આ કારણે વરસાદ ન હોય ત્યારે તેઓ કેટલાક લોકો આ ગામ છોડી મજૂરી કરવા માટે બીજે જતા રહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં મધુબાના કામ અંગેનો ચાર્ટ આપેલ છે। આ ચાર્ટ જોઈને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવાની છે। પ્રશ્ન 1, મધુબાને ક્યારે વધારે કામ મળતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, મધુબાને ખેડ, રોપણી, નીંદણ, લણણી વખતે વધારે કામ મળતું હશે, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર, એટલે કે જૂનથી નવેમ્બર સુધી વધારે કામ મળતું હશે। કયા કયા મહિનામાં તેમને કામ મળતું નહીં હોય? તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મેમાં તેમને કામ મળતું નહીં હોય। કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે? તો મધુબાને ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે આ 6 મહિના સુધી કામ શોધવું પડતું હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધીના જ પાઠનો અભ્યાસ કરીશું। આગળના પાઠનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું। આભાર।